યાદ કરો ભક્તો, હિન્દુ સંસ્કૃતિ મહાનતા તમને બતાવું. જે વખતે ઔરંગઝેબે શાહજહા પોતાના હગા બાપને પકડી કેદ કરી અને રાજગાદી જપ્ત કરી લીધી, ઘટના ઘટી, એને કેદીઓની સાથે એક કુટિયમ પૂરી દીધા. દિવસમાં બે ફેરી ભોજન આપે પણ લાકડાની, સોરી ઠીકરાની પેલી થાળી જેવું એની અંદર ભોજન આપે. એક દાડો સાંજને સમયે એને માણસો ભોજન આપવા માટે ગયા. આમાં ખીચડોનો મોટો લોંધો, એનામાં ઠપ કર્યો, હાથમાંથી પેલી પડી ગઈ અને ફૂટી ગઈ, હાથમાં ફૂટી ગઈ. નોકરો મનમાં વિચાર કર્યો, હવે શું કરવું? ઔરંગઝેબને પૂછ્યા નહીં, નિર્ણય ન લેવાય. ઔરંગઝેબની પાસે જેને કહ્યું છે, 103 નંબરની કોટડીમાં જે કેદી છે, એમ તો કહેવાય તમારો બાપ, એનો બાપ જ હતો. 103 નંબરની કોટડીમાં જે કેદી છે ને, એને ભોજન કરવાનું જે પાત્ર જે હતું માટીનું, એ ખીચડી પીરસતા હાથમાં જ પડી ગયું છે, તો એને હવે નવું આપવું કે ન આપવું? અને ત્યારે ઔરંગઝેબે કીધું, નવું આપવાની જરૂર નથી, તો ખાશે શેમાં, એના હાથ થોડા કપાઈ ગયા, હાથમાં સીધી ખીચડી આપો. અને શાહજહાન જ્યારે સમાચાર મળ્યા કે તમને નવું પાત્ર આપવામાં નહીં આવે, તમારે ખાવું હોય તો હાથ ધરો, હાથમાં જ ખીચડી મળશે. ઔરંગઝેબ મહારાજાએ તમને બીજું પાત્ર આપવાની મનાઈ કરી છે. અને આટલા શબ્દ સાંભળતા શાહજહાની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ હતી અને શાહજહાના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા. આજ મને ખબર પડી કે દુનિયા શા માટે હિન્દુ ધર્મની પાસે ઝૂકી જાય, શા માટે આજ મને ખબર પડી. મારો સગો દીકરો જીવતા જીવ મને ભોજનનું પાત્ર આપવા તૈયાર નથી. લાખ લાખ વાર ધન્યવાદ હિન્દુ ધર્મનો હોજો, કે હિન્દુ ધર્મના સંતાનો એના માત પિતાનું ગઢપણ તો પાળે, એને પાળી પોષીને એને રાજી રાખે, કે જિંદગી તો રાખે, મર્યા પછી પણ એની શ્રાદ્ધ વિધિ એની પાછળ એના પુત્રો કરે. માટે લાખ લાખ વાર હિન્દુ ધર્મને ધન્યવાદ, લાખ લાખ વાર હિન્દુ ધર્મને. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો.